દમણની એક હોટેલમાં રોકાણ કરીને યુવાધનને નશાકારક એમડી ડ્રગ્સનું વેચાણ કરતો રાજસ્થાની યુવકની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે વેચાણ અર્થે બેગમાં રાખવામાં આવેલો અંદાજે 190.36 ગ્રામ એમડી ડ્રગ્સ અને અન્ય પાવડર કબજે લીધા હતા. દમણ પોલીસે નાની દમણ સ્થિત હોટેલ રાજપેલેસમાં કેટલાક સમયથી રોકાણ કરીને એક યુવક નશાયુક્ત પદાર્થનું વેચાણ કરી રહ્યો છે. આ બાતમીને આધારે દમણ પોલીસે હોટેલ રાજપેલેસ ઉપર પહોંચી યુવક જે રૂમમાં રોકાયો હતો તે રૂમ ઉપર છાપો માર્યો હતો. રૂમમાં રોકાયેલા યુવકની ઓળખ ગણપતલાલ મોહનલાલ માલી તરીકે થઈ હતી. પોલીસને રૂમમાંથી કાળા કલરની બે નાની બેગ મળી હતી જેમાં સફેદ રંગનો પાવડર મળ્યો હતો. આ ઉપરાંત વજન કરવાની એક નાની મશીન અને બે મોબાઈલ કબજે લીધા હતા. સફેદ રંગના પાવડરની ખરાઈ અર્થે વલસાડ એફએસએલ ટીમને બોલાવાઈ હતી, જેમણે તપાસ કરતા સફેદ રંગનો પાવડર એમડી ડ્રગ્સ હોવાનું જાણવા મળ્યું હતું. દમણ પોલીસને ગુપ્ત જાણકારી મળેલી હતી કે એક વ્યક્તિ હોટલના એક રૂમમાં છે અને એની પાસે નશીલો પદાર્થ છે, જેથી કરીને પોલીસે તમામ પોલીસની ફોર્મેલિટી કરી અને ટીમ લઈ અને હોટલ રાજપેલેસ રૂમ નંબર 203માં જ્યારે રેડ કરી ત્યારે એ રૂમમાંથી સફેદ કલરનો પાવડર જેવો પદાર્થ મળી આવેલ, જે નશીલો પદાર્થ હોય એવું લાગતા એફએસએલની ટીમ બોલાવી અને એની ચકાસણી કરતા એમણે એવું જણાવ્યું કે આ એમડી નશીલો પદાર્થ છે, જેથી કરીને એમાં અમે લોકોએ એક એફઆઈઆર દર્જ કરી, જે એનડીપીએસ અલગ અલગ ધારાઓની સાથે અને એમની ધરપકડ કરી. ધરપકડ કર્યા પછી માનનીય કોર્ટને કોર્ટમાં પેશ કરતા 18 તારીખ સુધીના પોલીસ કસ્ટડી મળેલ છે. સર, આ પાવડર કેટલા ગ્રામ હતો? 190.36 ગ્રામ હતો અને એની સાથે એક બીજો પાવડર બી જે મળી આવેલ છે એ 152.052. ઇન્વેસ્ટિગેશનમાં એવું આવે છે કે આ પદાર્થમાં આ પાવડર બી મિક્સ કરતો હોય એવું અત્યારના ઇન્વેસ્ટિગેશનમાં આવી રહ્યું છે. થેન્ક યુ સર.